आज शिक्षक दिन है त्यारे सरकार ना शिक्षण विभाग द्वारा श्रेष्ठ कामगिरी करना शिक्षकों ने सम्मानित करवामां आवता होय छे। त्यारे अरवली जिल्ला में श्रेष्ठ प्राथमिक शिक्षक तरीके नो एवोर्ड माटे धनसुरा प्राथमिक शाला नंबर 1 ना शिक्षक कल्पेशभाई प्रजापति की पसंदगी करवामां आवी छे। कोईपण शिक्षक साधारण नहीं होता, परंतु तेमां शिक्षण नी साथे कईक जुदू कईक शिक्षण नी साथे समाज घड़तर माटे प्रयत्न करता अलकल्पेशभाई प्रजापति नी चालू वर्ष माटे श्रेष्ठ शिक्षक तरीके पसंदगी करवामां आवता तेमना घर परिवार अने शाला परिवार में गौरव नी लागणी जोवा मळी रही छे। आज तारीख 5 सप्टेम्बर एटले डॉक्टर स्वरपल्ली राधाकृष्णनो जन्मदिवस छे। यूनेस्को ए तेमनी याद में आजना दिवस ने शिक्षक दिन तरीके उजवानुं नक्की कर्युं छे। આજના દિવસે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવતા હોય છે ત્યારે શાળામાં ગુણવત્તાલક્ષી કામગીરી, બાળકોના આરોગ્યલક્ષી કામગીરી, પર્યાવરણલક્ષી કામગીરી, ડ્રોપ આઉટ બાળકોને શાળામાં લાવવાની કામગીરીને લઈ શિક્ષણ વિભાગ દ્વારા મૂલ્યાંકન કર્યા બાદ શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી કરવામાં આવતી હોય છે, જેને લઈ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં ધનસુરા પ્રાથમિક શાળા 1 માં ફરજ બજાવતા શ્રેષ્ઠ શિક્ષક કલ્પેશભાઈ પ્રજાપતિ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પ્રાપ્ત કરી છે। તેઓ જેઓને આજે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે। કલ્પેશ પ્રજાપતિ એક શ્રેષ્ઠ શિક્ષકની સાથે સાથે મોટિવેશનલ સ્પીકર, લીડર અને શાળા સારા એન્કર પણ છે। કલ્પેશભાઈની શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી થતા શાળા પરિવાર સહિત પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે। નમસ્કાર, કલ્પેશ કુમારી પ્રજાપતિ, ધનસુરા 1 પ્રાથમિક શાળામાં હું ફરજ બજાવું છું અને 5 સપ્ટેમ્બર અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે મારી પસંદગી થયેલી છે અને કાલે શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્ર મારફત મને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। આ શાળા કક્ષાએ ગુણવત્તાલક્ષી કામગીરી હોય, આરોગ્યની કામગીરી હોય, પર્યાવરણલક્ષી કામગીરી હોય કે ડ્રોપઆઉટ બાળકોને શાળામાં લાવવાની વાત હોય, એવા વિવિધ કાર્યક્રમો અંતર્ગત જે શ્રેષ્ઠ કામગીરી કરી છે એને ધ્યાને રાખીને કાલે મારી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરીને સન્માનિત કરવામાં આવશે। શાળાની અંદર બાળકો નિયમિત આવે અને સ્વચ્છતા જળવાઈ રહે, સાથે જે પુઅર ફેમિલીના બાળકો છે એ બાળકો ક્યારેક શાળાઓમાં આવતા નથી, એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ અને બાળકોની હાજરી પણ 100% રહે એવા સતત પ્રયત્નો કરીએ છીએ। એની સાથે ફાયદો એ પણ થયો કે અમારું શિક્ષણ જોઈને પ્રાઇવેટમાંથી પણ ઘણા બધા બાળકોએ અમારી સ્કૂલમાં પ્રવેશ લીધો છે અને એ નોંધનીય બાબત છે। અમારી શાળાની અંદર પર્યાવરણલક્ષી કામગીરી કરીએ છીએ, પ્રકૃતિ પ્રેમી તરીકે તમામ સ્ટાફ સાથે અમે રહીને આ સમગ્ર કામગીરી કરીએ છીએ અને જે એવોર્ડ મળવાનો છે આ કામગીરીના ધ્યાને લઈને જ અમારી પસંદગી કરવામાં આવી છે।